राजकोट શહેરમાં એક તરફથી કોરોનાના નવા કેસ નથી નોંધાઈ રહ્યા, પરંતુ હવે ઉનાળો શરૂ થતાની સાથે જ તાવ, ઝાડા, ઉલટી સહિતના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડી નોંધાયેલ કેસ તરફ નજર કરીએ તો શરદી ઉધરસના 297 દર્દીઓ નોંધાયા છે, જ્યારે સામાન્ય તાવના કેસ 138 અને ઝાડા ઉલટીના 102 કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ડેન્ગ્યુના 7, મલેરિયાના 2 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા રહેણાંક તેમજ કોમર્શિયલ મિલકતમાં તપાસ કરી મચ્છર ઉત્પત્તિ અંગે 443 આસામીને નોટિસ આપવામાં આવી છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં આરોગ્ય વિભાગના અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં તાપમાનનો પારો અત્યારથી 40 ડિગ્રીને આંબી ચૂક્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ ઉત્તરોત્તર વધવાનું છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં IDSP રિપોર્ટ અન્વયે, કે જેમાં 75 હોસ્પિટલો છે અને સાથે સાથે લેબોરેટરી છે, જ્યાંથી રોગચાળાની માહિતી મળે છે, આ રોગચાળાની વિગતો અન્વયે વેક્ટરબોન ડિઝીઝ, વોટરબોન ડિઝીઝ અને વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝની અઠવાડિયાની માહિતી મળે છે. જેની છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો 298 જેટલા છે જે તાવ શરદીના કેસ છે, 138 જેટલા તાવના કેસ છે અને 102 છે એ ઝાડા ઉલટીના કેસ છે. સામાન્ય રીતે ઉનાળોની શરૂઆત આપણે રાજકોટ શહેરમાં એપ્રિલ અથવા એના પછી થાય છે, પરંતુ આ વખતની વાત કરીએ તો માર્ચની શરૂઆતથી જ રાજકોટનું ટેમ્પરેચર 40 ડિગ્રી અથવા એનાથી વધારે જઈ રહ્યું છે. પરિણામે ક્યાંક ને ક્યાંક હીટસ્ટ્રોક અથવા તો ઝાડા ઉલટી અથવા તો વોટરબોન ડિઝીઝ થવાની પૂરેપૂરી શક્યતા છે. આને અનુલક્ષીને વાત કરીએ તો રાજકોટ શહેરમાં 1-5નો સમય છે એક ખરેખર આકરો હોય છે, એટલા માટે ટેમ્પરેચર વધારે હોય છે અને ડિહાઇડ્રેશનની પૂરેપૂરી શક્યતા છે. આને અનુલક્ષીને કહી શકાય કે આવનાર દિવસોમાં ખાસ કરીને સિનિયર સિટીઝન, નાના બાળકો અને સગર્ભા માતાઓએ બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને 1-5ના સમય દરમિયાન જેમને પણ બહાર જવાનું થાય એમણે જે સફેદ કપડાં પહેરવું જોઈએ, હળવા કપડાં પહેરવા જોઈએ, ટોપીનો ઉપયોગ કરવો જોઈએ, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ, ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે પાણીનો પણ પુષ્કળ માત્ર ઉપયોગ કરવો જોઈએ. અને આ સમય દરમિયાન આપણા શરીરમાંથી પાણી ન ખલાસ થાય માટે અથવા તો ડિહાઇડ્રેશન ન થાય તે માટે પુષ્કળ માત્રામાં પ્રવાહીનો ઉપયોગ કરી શકે, તેમજ એમાં ખાસ કરીને કહી શકે લીંબુ સરબત છે, વરિયાળી સરબત છે અથવા તો તરબૂજ, સક્કરટેટી, દ્રાક્ષ જેવા ફળોનો ઉપયોગ કરવો જોઈએ. અને આ સમય દરમિયાન દૂધ અથવા દૂધની બનાવટ ટાળવી જોઈએ જેથી કરીને ફૂડ પોઈઝનિંગ ન થાય અને વધારે પ્રવાહી લઈ જેથી કરીને ડિહાઇડ્રેશન આપણે રોકી. વાયરલ ઇન્ફેક્શનમાં ખાસ કરીને અત્યારે તો છે કે ઝાડા ઉલટી છે એ આપણે કહી શકીએ વોટરબોર્ન ફૂડબોર્ન ડિઝીઝ છે. એટલે સૌથી અગત્યની બાબત છે કે એમાં સલામત પાણી પીજો, એટલે કે ઉકાળેલું પાણી અથવા ક્લોરિનેટેડ પાણી પીવું જોઈએ જેથી કરીને આપણે કોઈપણ જાતના રોગથી બચી શકીએ.